બધું સુધરશે પણ એક તો નેતાઓ અને બીજા શહેરમાં રસ્તાઓ નહીં સુધરે। હજુ પણ શહેરના કેટલાય રસ્તાની હાલત બિસ્માર છે। ગોમતીપુરમાં પટેલ મિલ બીઆરટીએસ રૂટ પરના સ્થાનિકો ખરાબ રસ્તાથી પરેશાન છે। આજકાલની આ વાત નથી, 8 મહિનાથી ખરાબ રસ્તાથી સ્થાનિકો બેહાલ છે। અહીં અડધા રસ્તામાં કપચી નાખ્યા બાદ કોઈ કામ ન કરાતા લોકોની મુસીબતમાં વધારો થયો છે। એવું નથી કે કોઈએ રજૂઆત કે ફરિયાદ નથી કરી, પરંતુ તેની કોઈ જ અસર દેખાઈ નથી રહી। જે પ્રકારે કોર્પોરેશન દાવા કરે છે તે પ્રકારે કામગીરી થવી જરૂરી છે, પરંતુ આ કામગીરી નહીં થવાના કારણે સ્થાનિકોમાં નારાજગી વ્યાપી છે કે તંત્ર કયા પ્રકારે કામગીરી કરી રહ્યું છે। ગોમતીપુરના જે પટેલ મિલ જે બીઆરટીએસ બસ છે તેની પાસેના દ્રશ્યો જે જોઈ શકાય છે કે અડધો રસ્તો જે છે તે યોગ્ય રીતે છે, પરંતુ હજી અડધો રસ્તો જે છે જે બનાવવામાં આવ્યો છે, પરંતુ તેમાં જે યોગ્ય રીતે કામગીરી નહીં કરાતા કપચીઓ ઉપર છે, ડામર નથી પાથરવામાં, જેના કારણે જ્યારે ટ્રાફિક સર્જાય છે ત્યારે લોકોના અકસ્માત સર્જાવાની ઘટના પણ અહીંયા બનતી હોય છે। સ્થાનિક વેપારીઓને પણ અહીંયા જે કપચી ઉડવાના કારણે, ધૂળ ઉડવાના કારણે પણ એક શ્વાસોશ્વાસમાં તકલીફ પડતી હોય છે, હાલાકી પડતી હોય છે। અનેક રજૂઆત છે પરંતુ નિરાકરણ કોઈ નથી, અને તેને જ લઈને સ્થાનિકોએ હવે પોતાની નારાજગી અલગ રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે। તેમની સાથે વાત કરીશું। આપ શું કહેજો, કેટલા સમયથી, કેટલા મહિનાઓથી આ પ્રકારની પરિસ્થિતિ, અને હવે લોકોમાં નારાજગી તમારામાં પણ વ્યાપી હશે, કયા પ્રકારની? સાહેબ, હવે પબ્લિકે સાથ સહકાર આપ્યો આ સરકારને કે તમે અમારું કટિંગ કરો, અને એના પછી 1 વર્ષ સુધી આ રોડ અને આ લોકો રેસિડેન્ટ છે અને આ દુકાનદારો છે, આજે પબ્લિક ધંધાદારથી બધી રાતથી હેરાન છે, અને આ રોડ નથી બનતા, માટી લોકોના ઘરોમાં છે, અને પબ્લિકને કોર્પોરેશને કહે તો કોર્પોરેશન કે પ્રોજેક્ટવાળા કરશે, બીઆરટીએસવાળાને કહે તો કોર્પોરેશન કરશે, બંને બાય બાય ચાણી કરે, આજ સુધી આ કામ થયું નથી, અને પબ્લિક આજે બી હેરાન થાય છે। આપને શું તકલીફ પડી રહી? છેલ્લા 10 મહિનાથી હું એનું મારું કોમર્શિયલ છે, છેલ્લા 10 મહિનાથી અમે લોકો આ વસ્તુનો સામનો કરી રહ્યા છે। પહેલાં કટિંગ થયું, 2 મહિનાનું માળખું તૈયાર કરવામાં થયું, 2 મહિના પછી લોકડાઉન આવ્યું, લોકડાઉનમાં પણ અમે દુકાનો ખોલી નથી। લોકડાઉન પૂરું થયા 4 મહિના થઈ ગયા છે, હજુ સુધી રોડ નથી બની શક્યો। અમારા વેપારીઓ અમે લોકો કરીએ શું, ધંધા રોજગારથી ટોટલી અમે લોકો હેરાન પરેશાન છીએ, પ્લસ રેસિડેન્ટ્સ ને કોમર્શિયલ બંને છે અહીંયા આ જગ્યાની અંદર, એના કારણે અમે લોકો ઘણો હરેક પરિસ્થિતિનો સામનો અમે લોકો કરી રહ્યા છે। ધૂળ, માટી, હરેક વસ્તુથી અમે લોકો સામનો કરી રહ્યા છે, ને હવે આનો કોઈ રસ્તો અમને દેખાતો નથી। હવે અમે ગાંધીજી દયા માર્ગે આંદોલન કરવા માટે તૈયાર થઈ ગયા છે। સ્થાનિકો ગાંધીજી દયા માર્ગે આંદોલન કરવા તૈયાર છે। જયેશ, જે પ્રકારે અહીંયા રસ્તાની હાલત પણ દેખાય છે કે ગટરો પણ અહીંયા ઉપલા ભાગે છે, કપચીઓ દેખાય છે, એટલે અકસ્માત સર્જાવો તે સ્વાભાવિક બાબત છે। સ્થાનિક કોર્પોરેટર પણ આપણી સાથે છે, જેમને સ્થાનિકો ફરિયાદ કરતા હોય છે। આપને કેટલી ફરિયાદ કેટલી વાર મળી છે અહીંયા? શું આપના તરફથી એવા કોઈ પ્રયાસ થયા છે કે જેના કારણે આ સમસ્યા દૂર થાય? અમારા ગોમતીપુર રોડમાં પટેલ મિલ રોડ છે, બીઆરટીએસ એની સામે આ વિસ્તાર આવેલો છે, જ્યાં રેસિડેન્ટ અને કોમર્શિયલ બંને વિસ્તાર છે। આજથી 1 વર્ષ પહેલાં અહીંયા ટીપીનો અમલ થયો, એ અમલ થયા પછી આજે આપ જોઈ રહ્યા છો જર્જરિત રોડ છે, જેના માટે સ્થાનિક અમારા આગેવાનો, રહીશો, રેસિડેન્ટના અને કોમર્શિયલના બંને વારંવાર મને પણ રજૂઆત કરી છે, જે બાબતમાં અમે વારંવાર જવાબદાર અધિકારીઓને પણ રજૂઆત કરી છે, પરંતુ દુઃખ કહેવું પડે, મેયર અને કમિશનર સાહેબે જે વાતાવરણ ઉત્પન્ન કર્યું છે કે અમે દિવાળી પહેલાં રોડો બધા બનાવી દઈશું, છેલ્લા 1 વર્ષથી આ લોકો હેરાન પરેશાન છે, અને ધૂળ માટી